નમસ્કાર. રાજ્ય સહિત દેશ દુનિયા વાયરલ કોરોનાની ટોપ 10 ખબરોની વાત કરીશું. ખબર ટોપ છે માં આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક. હું જનક. શરૂઆત દારૂ ઘૂસણમાંના નીત નવા કિમિયાની. ગુજરાતમાં બુટલેગરો દારૂ ઘૂસણવા માટે રોજ બરોજ કોઈ ને કોઈ કિમિયો અપનાવતા હોય છે. વલસાડ પોલીસે બુટલેગરો સામે સક્રિય થઈ છે. કોરોના કેર વચ્ચે દવાની આડમાં દારૂ ઘૂસણવાનો પ્રયાસ કરાતો હતો. દારૂ ઘૂસણો વધુ એક મોડસ ઓપરેન્ડનો પર્દાફાશ થયો છે. દવાના બોક્સમાં દારૂ છુપાવીને લાવતા હતા. વલસાડ પોલીસે દવાના કન્ટેનરમાંથી 11,352 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે. 10 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરાઈ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. તો આપ જોઈ શકો છો નીત નવા નુસ્ખા. દારૂ છુપાવીને લવાતો હોય છે. આ વખતે દવાના બોક્સમાં દારૂ છુપાવીને લાવતા હતા. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. ઉદય રંજન અમારી સાથે જોડાઈ ગયા છે. ઉદય, આ કોણ લોકો હતા, ક્યાંથી દારૂ લાવતા હતા, શું વિગતો? જનકની વાત કરવામાં આવે તો ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. દારૂબંધીને તે જે દોહળવાનો પ્રયત્ન જો કરતા હોય તો ગુજરાતના અમુક બુટલેગરો કરતા હોય છે અને આ બુટલેગરો અતનવા જે છે એ કિમિયા અપનાવતા હોય છે. પરંતુ સામે પોલીસ પણ સક્રિય થઈ ગઈ છે અને પોલીસ પણ જે છે કેમ કરી અને યુક્તિ પ્રયુક્તિનો ઉપયોગ કરી અને આ જે એમના નવા કિમિયાઓ હોય છે અને ક્યાંક ને ક્યાંક એના પર્દાફાશ કરી નાખતા હોય છે. ત્યારે વધુ એક વખત નવી મોડસ ઓપરેન્ડી જે છે સામે આવી છે. આ વખતે કોરોનાનો કહેર ચાલે છે. કોરોનાના કહેરની અંદર તમામ રાજ્યોની અંદર દવાની હેરફેર થતી હોય છે અને દવાની હેરફેર થતી હોય જેને લઈને ચેકપોઈન્ટો ઉપર કે પછી લોકલ પોલીસ જે છે એ વધુ ધ્યાન નથી દેતી હોતી. કારણ કે દવા હોય છે તો દવા સ્વાભાવિક વસ્તુ છે કે ઇમરજન્સી સર્વિસીસમાં આવતી હોય છે અને ક્યાંક એક દવાની વધારે પડતી જરૂરિયાત હોય તો તેને લઈને પોલીસ જે છે એ વધારે ધ્યાન ના આપે અને જવા દે એટલા માટેથી તે અને પોલીસને શંકા ન જાય એ માટેથી જ તે આ બુટલેગરો જે છે હવે નવો કિમિયો અપનાવ્યો છે. ત્યારે પણ વલસાડ પોલીસની સક્રિયતા જે છે ચોક્કસથી અત્યારે સામે આવી રહી છે. બાદ નજરથી બચી ના શક્યા અને બુટલેગરો જે છે એ ખૂબ જ મોટી માત્રામાં દારૂની બોટલો સાથે જે અત્યારે પકડાઈ ચૂક્યા છે ત્યારે હવે અત્યારે વલસાડ પોલીસ એ તપાસ કરી રહી છે કે આખરે આ દારૂ મોકલનાર કોણ હતું અને ગુજરાતમાં લેનાર કોણ હતું. તો એ આખી આ તપાસને લઈને અત્યારે વલસાડ પોલીસ તપાસ શરૂ કરી છે અને એસપી જે છે વલસાડના રાજીવસિંહ ઝાલા એમના માર્ગદર્શન હેઠળ આખી આ તપાસ થઈ રહી છે. નવી મોડસની સામે મોડસ ઓપરેન્ડી સામે આવી છે તેને લઈને જે છે એ પોલીસ પણ ચોકી ઉઠી છે અને હવે આગળની જ વાત કરવામાં આવે તો આવનારા સમયમાં પણ વલસાડ પોલીસે બુટલેગરો સામે વધુ સક્રિય થઈ છે. 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.